નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને આપની સાથે હું છું પ્રીતિ બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ ગુજરાતમાં ઠંડીના આક્રમણની તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે બે દિવસ બાદ તાપમાનમાં મોટો ફેરફાર થશે ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી હજી પણ બે દિવસ રહેશે ઠંડીનું જોર રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી સુસવાટા મારતા પવનોને લીધે હારથી જુદી ઠંડી પડી રહી છે કાતલ ઠંડીનું જોર એટલું છે કે દિવસે પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે વાતાવરણમાં ઠંડીનો પ્રકોપ એટલો છે કે લોકો બહાર નીકળતા પણ વિચારે છે આવી કડકડતી ઠંડી હજી પણ બે દિવસ પીછો છોડવાની નથી હવામાન વિભાગે કહ્યું કે આગામી બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળી શકશે રાત્રે અને દિવસે પારો એકથી બે ડિગ્રી વધી શકે છે

वहली सवेरे गाढ़ धुम्म चलाता जीरो विजिबिलिटी कारण वाहन ने मुश्किल पड़ी गात्रों ठंड बजारों सुमसाम दिखाया बरफर छवाई गई आबूर्ड तोड़ ठंड पड़ी मउंट आबू भूक्का काटी नाख्या एक समय पारो मईनस छोची जता आबू रीतसर नीजी गयु જોકે હવે માઉન્ટ આબુમાં કાતલ ઠંડીથી થોડી રાહત મળી છે માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રીએ પહોંચ્યો છે ગુરુવારે માઉન્ટમાં પારો માઇનસ છ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીમાં ઠૂઠવાઈ ગયા હવે એક જ દિવસમાં પારો છ ડિગ્રી ઉચકાતા માઉન્ટ આબુ આવેલા પ્રવાસીઓના જીવમાં જીવ આવ્યો આબુમાં પારો એટલો નીચે ગયો હતો કે રસ્તા પર બરફની ચાદર પથરાઈ ગઈ ગુજરાતીઓ માટે મનપસંદ સ્થળ આબુની ધરતી જાણે કે સફેદ ચાદર ઉઠી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હિલ સ્ટેશન આબુમાં હાડથી જવતી ઠંડી જોવા મળી આબુમાં કાતલ ઠંડીએ વીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો આબુમાં માઇનસ સાત ડિગ્રી સાથે સૌથી ઠંડો દિવસ નોંધાયો તો આ તરફ આબુની સૌથી ઊંચી ચોટી ગણાતા ગુરુ શિખરમાં માઇનસ દસ ડિગ્રી સવારે ઝાકળ થીજી જવાને કારણે ઘાસના મેદાનમાં બરફની સફેદ ચાદર જોવા મળી ઠંડી એટલી હદે હતી કે પ્રવાસીઓના વાહનો અને કાચ પર બરફના થર જામી ગયા ઠંડા અને સુસવાટાભર્યા પવનો ફૂંકાતા હજી પણ કાતલ ઠંડીનો કહેર યથાવત રહે એવી શક્યતા છે અને હવે વાત કરીએ માત્ર તો ચાઇનીઝ દોરી પર કામગીરીને લઈને હાઈકોર્ટના સવાલ કામગીરીને લઈને હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા છે કામ કાગળ પર છે કે કામગીરી થઈ છે અને થઈ તો કેટલી આ પ્રકારના સવાલ કરવામાં આવ્યા છે દરોડાની વિગતવાર માહિતી પણ માંગવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા સોગંદનામામાં પણ કોઈ માહિતી નથી આપવામાં આવી ગૃહ વિભાગના સેક્રેટરીને નવેસરથી સોગંદનામું કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે મીડિયા જાગૃતિ લાવવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે ત્યારે આજે ગૃહ વિભાગ નવેસરથી સોગંદનામું રજૂ કરશે

જેને શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોલસેલ વેપારીઓને ત્યાં તેમજ બાતમીને આધારે દરોડા પાડી જાહેરનામાનું કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં જો કોઈ પણ વ્યક્તિ પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો કે ટુક્કલ મળી આવે તો પોલીસ દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાંથી પોલીસે અત્યાર સુધીમાં એકસો સિત્તેર જેટલા કેસ કરી કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે તો બીજી તરફ સામાન્ય માંજા દોરીમાં વધુ પડતા કાચનો ઉપયોગ કરી દોરી ખાતક ન બને તેની સમજ પણ પતંગ રસિકોને આપવામાં આવી રહી છે કેટલાક લોકો ચાઇનીઝ દોરી અને તુક્કલનું ઓનલાઈન વેચાણ કરતા હોવાની રજૂઆત પોલીસે સાયબર ક્રાઇમને પણ આ પ્રકારની વેબસાઇટ પર વોચ રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે અમદાવાદ શહેર પોલીસની આ ઝુંબેશના કારણે અનેક અબોલ પશુ પક્ષીઓ અને લોકોના જીવને ખતરો ટળી શકે છે ચાઇનીઝ દોરીથી રક્ષણ આપવા માટે વડોદરા પોલીસની દ્વિચક્રી વાહનો પર કાર લગાવાયા ઉત્તરાયણનો પર્વ નજીક આવતા ચાઇનીઝ દોરીથી ગળા ખપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા પોલીસ પણ સતર્ક બની છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે વડોદરા પોલીસનો નવતર અભિગમ જોવા મળ્યો વડોદરા પોલીસ દ્વારા રસ્તે જતા બાઇક સવારોને સુરક્ષા કવચ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ટુ વ્હીલર પર જતા લોકોના વાહનની આગળ મફતમાં તાર લગાવી આપવામાં આવ્યા જેથી વાહન ચાલકોને રસ્તા પર દોરી વચ્ચે આવવાથી કોઈ નુકસાન કે ઈજા ન પહોંચે બીજાના પતંગ કાપવા લોકો અવનવી દોરીઓનો ઉપયોગ કરતા હોય છે વધુ પેજ કપાવવાની લાયમાં લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ કરી બીજાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે જેને કારણે અનેક લોકોને પોતાનું જીવન ગુમાવવાનો પણ વારો આવે છે તો વડોદરા પોલીસ ચાઇનીઝ દોરીની લેવેજ કરતાં વિક્રેતાઓ સામે લાલ કરવાની સાથે સામાન્ય નાગરિકો માટે સુવિધા અને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે કાંકરેજના થરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો સદારામ કોમ્પલેક્ષ પાસે ગોડાઉનમાં બે હજાર છસો પંદર ફિરકી સાથે એક વેપારી પકડ્યો છે એક લાખ પચ્ચીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો સુરતના વેડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક ઘરમાં ઘુસીને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આનંદ પાર્ક સોસાયટીની આ ઘટના છે જેમાં તલવાર સહિત ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેય ઘાયલો હોસ્પિટલમાં દાખલ છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઘરમાં ઘુસીને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સુરતના આનંદ પાર્ક સોસાયટીની આ ઘટના છે ત્યારે હવે બેડ રોડ પર અસામાયિક તત્વોનો જે આતંક છે તે વધતો જઈ રહ્યો છે ઘરમાં ઘુસીને ત્રણ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્રણેય લોકો અત્યારે સારવાર હેઠળ છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તુરાંગમાં બાળકો પાસે મજૂરી કરાવવાનો મામલો વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે ડીઈઓએ તપાસના આદેશ પણ આપ્યા છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે તપાસ અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવશે આહવા તાલુકાની રાવચુંડ પ્રાથમિક શાળાની આ ઘટના છે તપાસ અહેવાલ બાદ તેની કાર્યવાહી કરવામાં આવશે જે વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં પણ જોઈ શકાય છે શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે ડાંગનો આ વિડીયો છે જો કે વિડિયો વાયરલ થયો ને ત્યારબાદ તંત્ર એક્શન મોડવામાં આવ્યું છે તંત્ર જે ટીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની તપાસ માટે આજે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે સમગ્ર અહેવાલ મંગાવવામાં આવેલ છે અને જે પણ ત્રુટી હશે અથવા જેમણે પણ આ ભૂત ખરેલ હશે એમને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવા માટે કમર કસી છે સુરતમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવીથી બાજ નજર રાખી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આઠસો પંચાણું લોકોને આઈડેન્ટિફાય કરી દંડની વસુલાત કરવામાં આવી છે ગંદકી કરનારા લોકો પાસેથી પાલિકા દ્વારા એક પોઈન્ટ એકવીસ લાખનો દંડ વસૂલ કરાયો આ સાથે દરેક ઝોનમાં પાલિકાની મોબાઈલ ટીમ દ્વારા પ્રતિ દિવસ દરેક ઝોનમાં દોઢથી બે લાખ સુધીના દંડની વસુલાત કરવામાં આવી રહી છે ત્યાં લઈને રાત્રિ સુધી શિફ્ટમાં ટીમ્સ બેસીને સમગ્ર સુરત શહેરમાં જો સીસીટીવી લગાવવામાં આવ્યા છે એમાંથી જો કચરો જાહેરમાં ફેંકે છે લોકો એવા ઇન્સિડન્ટ્સને કેપ્ચર કરવામાં આવે છે અને પછી એમની જો માહિતી છે ઝોન સાથે શેર કરવામાં આવે છે અને દંડ વસૂલ કરવામાં આવે છે દેવાયત ખવડે જામીન અરજી કરી છે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે હાલ જ્યુડીશિયલ કસ્ટડીમાં છે દેવાયત ખવડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડ દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો દેવાયત ખવડની સાથે તેના સાકૃત હરેશ રબારીએ પણ જામીન અરજી કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમગ્ર ગુજરાતની વ્યાજખોરોના ચંગોલમાંથી લોકોને મુક્ત કરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે જિલ્લાના એસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો અમારા સાહેબ 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 આદરણીય સંઘવી અને સાહેબને એક જે એક ડ્રાઈવ છે કે જે સમાજમાં જે વ્યાજ વજાવના જે દૂષણ છે જેનાથી અમુક માણસો સુસાઈડ કરે છે અમુક પરિવાર જે છે બધા ગરીબ થઈ જાય છે એના માટે એના ડામવા માટે એક અભિયાન ચાલુ છે એનામાં જાગૃતતા લાવવા માટે આજે હું ખંભાલીયા ટાઉનમાં એક લોકદરબાનું આયોજન કર્યા હતા અને એમાં બધા જે સમાજના વડીલ છે છે આગેવાનો અગ્રણી અમદાવાદમાં ફરી એક વખત આધેડ હની ટ્રેપના શિકાર બન્યા છે તો છપ્પન વર્ષથી આધેડ ને દવા સુંઘાડીને ડગ્ન અવસ્થામાં યુવતી સાથે ફોટો પાડી લેવામાં આવ્યો છે આ ફોટોના બદલે આધેડ બ્લેકમેલ કરવામાં આવ્યા

આવી વ્યથા કાકાએ આવી અને અમને જણાવેલી જેથી આ વાતને અમે ગંભીરતાથી લઈ તાત્કાલિક અમારા એક ટીમ બનાવી અને ટીમ બનાવીને આ ઓપરેશન કેવી રીતે કરવું હની ટ્રેપ આ હતી તો એ આરોપીઓને કેવી રીતે પકડવા બહ્ચર્ચિત કચ્છના હનીટેપ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે વૉચ ગોઠવીને કચ્છ એલસીબીએ શાંતિગ્રામ ટાઉનશિપમાંથી જયંતિ ઠક્કર સહિત એક આરોપીની ધરપકડ કરી છે જયંતિ ઠક્કર અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી મર્ડર કેસનો મુખ્ય આરોપી છે केडीसीसी बैंक में बोगस खेडूत मंडली आधार करोड़ों की लोन मेरी फूलेको फेरवा सहित ओगनीस गुना नोधाया केन्सर की बीमारी कारण जामीन पर बहार आ जयंती पुलिस धरपकड़ कर इसमें एक जयंती ठक्कर और एक कुशल कुशाल ठक्कर दानी शांति ग्राम सोसाइटी वहाँ पे उनके होने के चांसेस है तो टीम हमारी गई वहाँ वॉच रखा तो उसमें हमें आरोपी નવસારીના ચીખલીમાં ભાજપ તાલુકા પંચાયતના સભ્ય સામે રેપની ફરિયાદ નોંધાઈ છે આરોપી રોબિન્સ પટેલે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી બે હજાર ઓગણીસથી ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા છેવટે લગ્નની ના પાડતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એની બે હજાર ઓગણીસથી મારા હસબન્ડ ગુજરી ગયેલા તે પછી એ સાથે અફેર હતું મારું લગ્નની લાલચ આપ્યું શારીરિક સંબંધ એને રાખ્યા આજ સુધી એણે કે લગ્ન કરી લઈશ કરી લઈશ પણ એ લગ્ન કરી નથી એને એમને લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ રાખેલા હતા અને પછી લગ્ન એમની જોડે કર્યું નહીં એ અનુસંધાને રેપનો એક કેસ દાખલ થયેલો છે જામનગર જામનગરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથે નવા વર્ષના પ્રથમ દિવસે જ નેપાળી શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જામનગરના ઇતિહાસમાં દુષ્કર્મના કેસમાં માત્ર પાંચ જ દિવસમાં ચાર્જશીટ મૂકવાની પ્રથમ ઘટના બની છે

આ બનાવ બાબતે જામનગર એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ ભોગ બનનાને ત્વરિત ન્યાય મળે અને આરોપીને સજા થાય તે દિશામાં કાર્ય કાર્યવાહી કરતા સીટીસી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએલ વાઘેલના દ્વારા આ તપાસ કરવામાં આવેલી હતી તો વાફીમાં મળેલા વૃદ્ધેહ મામલે સંઘ પ્રદેશના પરિવારે દાવો કર્યો પોલીસે ડીએન ટેસ્ટ કરાવવાની તસવીર હાથ ધરી છે વાપીના કરવડ ગામ નજીકથી માથા અને પગ વગરના બાળકના મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો સેલવાસ પોલીસના મતે નવ વર્ષીય બાળક દાદરાનગર હવેલીના સાયલી ગામનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેનું નામ ચૈતા કોહલા છે ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ બાળક ગુમ થયાની ફરિયાદ પરિવારે કરી હતી આંગણા પરિવાર નવ વર્ષીય તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે જોકે વધુ તપાસમાં સેલવાસ પોલીસને સાયલી વિસ્તારના સ્મશાન પાસે બિનવારસી હાલતમાં બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો આ સમગ્ર મામલો પેચીદો બનતા સેલવાસ પોલીસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હવેલી પણ મદદ લેવામાં આવી રહી છે સમગ્ર મામલે પોલીસે બાળકના ધડ અને ચૈતાના પરિવારના કામગીરી હાથ ધરી છે જેના આધારે મૃતદેહ ચૈતાનો છે કે નહીં તેની ખરાઈ થશે બાળકની હત્યા પાછળનું કારણ મેલી વિદ્યા તો નથી ને જેવા અનેક સવાલો ચકડોળે ચડ્યા છે આ સનસનીકીજ હત્યાની તપાસને અંતે અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અમદાવાદમાં શાળાએ જતી વખતે એક વિદ્યાર્થીને અકસ્માત નડ્યો આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું તો ઇન્દિરા બ્રિજ ભદ્રેશ્વર સોસાયટી પાસે અકસ્માત સર્જાયો હતો સોળ વર્ષીય કિશોરનું સ્કૂલે જતી વખતે એક્ટિવ અસ્લીપ થઈ જતા મોત નીપજ્યું એક્ટિવ અસ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા કિશોરનું મોત થયું છે પાછળ બેઠેલી કિશોરીને આંખના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે

ફેદરા પાસે બંને સાઈડ વાહનોની લાંબી લાઈનના દ્રશ્યો સામે આવ્યા રસ્તો બંધ થઈ જતા બગોદરાથી ભાવનગર તરફ અને ભાવનગરથી તરફ તરફથી આવતા વાહનોને ભારે હાલાકી પડી થોડા સમય બાદ રોડ નજીકના ખેતરમાં ડાયવર્ઝન શરૂ કરાતા ટ્રાફિક હળવો થયો આ તરફ બરવાળા ધોલેરા રોડ પર નીલગાયની અડફેટે આવતા એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો બાઇક લઈને પસાર થઈ રહેલા બાઇક ચાલકને નેસડીયા હનુમાન મંદિર પાસે અકસ્માત નડ્યો ધડાકાભેર નીલગાય સાથે બાઇક અથરાતા યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલીના ઢોગલિયા વિસ્તારમાં એક આભીડ યુવકને સિગારેટ ના પીવાની સલાહ આપતા તેની હત્યા થઈ છે ઓગણીસ વર્ષીય રુદ્રબારીયા નામના યુવકને સાહીઠ વર્ષીય ભીકાભાઈએ સિગારેટ પીતા જોઈને સિગારેટ પીવાનું ન કહ્યું ભીખાભાઈએ તેના મોઢામાં નાખેલ સિગારેટ ફેંકી દેવાની સલાહ આપી ના માન્યો તો ભીખાભાઈએ તેના મોઢામાંની સિગારેટ ખેંચી ફેંકી દીધી આ વાતથી રુદ્ર ચિરાયોને ગુસ્સે ભરાયો તો યુવકને ગુસ્સો આવતા આવેશમાં આવીને સાહીઠ વર્ષીય ભીખાભાઈને કટર વડે મોતને ઘાટ ઉતારી દીધા ઓગણીસ વર્ષના છોકરા રુદ્રકુમારે હત્યા કરી દીધી એ હત્યામાં એ જે રુદ્રકુમાર છે એને ભીખાભાઈના ગળા ચપ્પુથી કાપીને હત્યા કરી નાખી છે અમદાવાદમાં કાકડાપીઠ વિસ્તારમાંથી એક જ પરિવારમાં ઘર કંકાસમાં ભાઈ બન્યો ભાઈનો જ વેરી જી હા એક જ ઘરમાં રહેતા મોટા ભાઈ અને તેના પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાનું સમાધાન કરાવવું નાના ભાઈને ભારે પડ્યું છે એક જ મકાનમાં ઉપર નીચે રહેતા ભાઈ અને ભાભીના ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડેલા નાના ભાઈની તેના જ મોટા ભાઈએ હત્યા કરી નાખી મોટા ભાઈએ એક જ છરીનો ઘા મારતા નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધું પતિ પત્નીનો ઝઘડો હતો એમાં નાના ભાઈ જે મરણ જનાર છે જે વચ્ચે સમાધાન માટે ઉપરાણું લઈને વચ્ચે પડતા મોટાભાઈ એકદમ ઉશ્કેરી જઈ અને છરીના છરી વડે મરણ જનાર નીતિનભાઈને ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયેલ છે આ બાબતે રાત્રે મરણ જનારના વાઇફની ફરિયાદ લઈ ગુનો રજિસ્ટર કરી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ કરી છે એક એક બ્રેકનો લઈશું બ્રેક મહેસાણાના ઊા માર્કેટ યાર્ડમાં નવા જીરુની આવક ત્રણ બોરી નવા જીરુની આવક થઈ જીરુના શ્રી ગણેશ સાથે મુહૂર્ત એક મણે એકાવન હજાર એકસો અગિયાર રૂપિયા ભાવ બોલાયા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓએ કરી સ્કૂલની તાળાબંધી વોર્ડનની કારણ વગર બદલી થતા વિદ્યાર્થીઓ નારાજ હોસ્ટેલના વોર્ડન ચાર વર્ષથી વોર્ડન તરીકે બજાવે છે ફરજ ધોરણ નવ દસ ના વિદ્યાર્થીઓ બદલી રોકવાની કરી માંગ વોર્ડનની બદલી ન રોકાય ત્યાં સુધી તાળાબંધીની ચીમકી સ્કૂલ આચાર્ય એલસી આપી દેવાની ચીમકી આપતા હોવાનો આક્ષેપ રાજકોટમાં દેવાયત ખવડે કરી જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરી જામીન અરજી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે દેવાયત ખવડે દિવાયત કવડે જાહેરમાં કરી હતી મારામારી મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર કર્યો હતો હુમલો દિવાયત કવડની સાથે તેના સાગરીત હરેશ રબારીએ પણ કરી જામીન અરજી પાટણ એચએનજીયુમાં કુલપતિની અધ્યક્ષતામાં કારીબારીની બેઠક મળી બેઠકમાં વિવિધ ભરતીના કવરો ખોલવામાં આવ્યા બેઠકમાં ગુણ સુધારા કૌભાંડ મુદ્દે બાકાત રાખવામાં આવ્યો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે વોરાનો શનિવારે કાર્યકાળ થશે પૂર્ણ નવા કુલપતિ તરીકે રોહિત દેસાઈની નિમણૂક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કરી પસંદ નર્મદાના ટંકારી ગામના ખેડૂતોને ચેતરવાનો વિડીયો વાયરલ કપાસ ખરીદવા આવતા વેપારીઓએ કરી કફલત વજન કાંટામાં છેડછાડ કરી વજન ઓછું કરી ખેડૂતોને ચેતરવાનો પ્રયાસ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ધંધાને લઈ મુશ્કેલીમાં વેપારીઓ દ્વારા મોકલાતા પાર્સલ રિટર્ન આવવાના રેશિયોમાં વધારો લગ્ન પણ ખરીદી ઓછી થતા વેપારીઓમાં ચિંતા જાન્યુઆરીએ કચ્છના રણમાં પતંગોત્સવ યોજાશે સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર આયોજન કરાયું ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ કર્યું આયોજન ઇન્ટરનેશનલ ક્રાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશો ભારતના વિવિધ રાજ્ય અને કચ્છના પતંગ રસિયાઓ જોડાશે ઓગણીસ દેશો અને એકસો બત્રીસ જિલ્લા પતંગબાજો ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે ભાગ લે છે લેશે પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ઓશી પૂનમને લઈ અનેક ભક્તોએ મહાકાળીના કર્યા દર્શન રાજકોટમાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની ટીમનું આગમન રાજકોટ એરપોર્ટ પર કરાયું ખેલાડીઓનું સ્વાગત ખંડેરી સ્ટેડિયમમાં સયાજી હોટલમાં ભારતીય ફોર્ચ્યુન હોટલમાં શ્રીલંકાની ટીમ રોકાણ છે હવે અન્ય સમાચારોની વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ચોપનમું પ્રદેશ અધિવેશન ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું આ અધિવેશન ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં બે ભાષણ સત્ર સહિત અનેક કાર્યક્રમો યોજાશે આ અધિવેશનમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી એક હજાર વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા એબીવીપીના એક મુખ્ય ધ્વજની ફરતે અન્ય ત્રાપન જેટલા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા સંમેલનમાં ધારાસભ્ય જીતુ વાઘાણી શિવા ગોહિલ સેજલ પંડ્યા સહિત આગેવાનો હાજર રહ્યા હતા વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ મૂળ ભારતીય ભગીરથ કાર્ય કર્યું છે આ

સુરત શહેરમાં ટીપી રસ્તા ખુલ્લા કરવા તંત્ર કામે લાગ્યું કેટલાક વિસ્તારોમાં ડિમોલ્યુશન પ્રક્રિયા હાથ ધરાઈ નવા કમિશનરે શહેરના પાંત્રીસ રોડને પહોળા કરવા ઝુંબેશ શરૂ કરી છે સુરત શહેરના દસ જેટલા રસ્તાઓ ખુલ્લા કરવા બુલડોઝર ત્રાટક્યું આ રસ્તા પર ગેરકાયદે બાંધકામોએ એડીંગો જમાવી રાખ્યો હતો જેની સામે તંત્રએ કડક કાર્યવાહી કરી દબાણને કારણે અહીં ટ્રાફિક જામ કનેક્ટિવિટી પ્રાથમિક સુવિધા ઉપર બ્રેક લાગી હતી તંત્રના ધ્યાને આવતા સવારથી જ આવા વિસ્તારના દબાણો પર બુલડોઝર ફરી વળ્યો

ખુંખાર દીપડાના ફેરાથી કોડીનારના દામલી ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો ધોળા દિવસે ડરામણો દીપડો મારતો દેખાયો દીપડાની હાજરીથી દિવસે ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોમાં ડરનો માહોલ છવાઈ ગયો એક ખેડૂતે દૂરથી દીપડાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરના શેઢા પર દીપડો આમથી તેમ આટા મારી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસથી આ વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની ચર્ચા હતી પરંતુ આ વખતે તે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ બીજી તરફ ખેતરમાં દીપડો હોવાની જાણ થતાં દામલી ગામના લોકો ડરી રહ્યા છે દિવસના સમયે પણ ખેતરે જતા ખેડૂતો પણ ડર અનુભવે છે વન વિભાગ પાસે તેઓની માંગ છે કે ઝડપથી આ દીપડો પાંજરે પુરાય પાટણ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે ખેડૂતોનો આક્ષેપ છે કે સમયસર કેનાલનું સમારકામ થતું જ નથી ક્યારેક માવઠાનો માર પાકના અપૂરતા ભાવ અને કેનાલમાં ગાબડા તો બારે માસ આવી મુશળધાર મુશ્કેલી સહન કરતા ખેડૂતો હવે ત્રસ્ત છે જુઓ અહીં ચોમાસા જેવી સ્થિતિ છે ખેતરોમાં જળબંબાકાર છે ઉભા પાકમાં મુસીબતના પાણી ફરી વળતા જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે પાટણ જિલ્લામાં નર્મદા કેનાલમાં લીકેજ કે ગાબડા પડવા જાણે કે સામાન્ય બની ગયા અધુરામાં પૂર્વ અધિકારીઓની બેદરકારી ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી રહી છે મહેમદાવાદ ગામ નજીક પસાર થતી કેનાલ લીકેજ થતાં હજારો લિટર પાણીનો તો બગાડ થયો જ સાથો સાથ આ પાણી ખેતરમાં ફરી વળતા શિયાળુ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું મહેમદાવાદથી પીપળી વચ્ચે પસાર થતી માયનોર કેનાલમાં લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા નર્મદાની માયનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ક્યાંક ગાબડા તો ક્યાંક ઓવરફ્લોની ઘટનાથી ખેડૂતો મુશ્કેલીમાં સતત જોવા મળી રહ્યા છે વારંવાર કેનાલોના ગાબડાથી ખેડૂતોમાં ભારે ભાર રોષ છે સ્થાનથી આવેલા કારીગરો બનાવી રહ્યા છે નવા રથ આગામી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી નવા રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રા માટે નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જગન્નાથ મંદિર બહાર બનતા આ રથ ચાર મહિનામાં તૈયાર થઈ જશે ભગવાનના નવા રથ બનાવવા માટે રોજે રોજ કારીગરો દસ કલાક સુધી કામ કરે છે ટ્રસ્ટ દ્વારા જે ડિઝાઇન પાસ કરવામાં આવે છે એ પ્રમાણે રથનું કામ થઈ રહ્યું છે રથ બનાવવા માટે સાગના લાકડાનો તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે રથના પિલ્લરમાં કોતરણી કામ શરૂ થઈ ચૂક્યું છે નવા રથ સાથે બે હજાર ત્રેવીસની રથયાત્રા નીકળે તે માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરાય છે પ્રથમ રથની ડિઝાઇન દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે જ્યારે બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવશે ત્રીજા બળભદ્રાજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે જૂના રથ કરતાં નવા બનનાર ત્રણેય રથ નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે રથના પિલ્લરમાં પણ ફેરફાર કરાયો છે નવા રથ એકવાર બન્યા પછી એશી વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈ વાળા છે મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઇઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે ગુજરાતમાં આજે પણ કાતલ ઠંડીનો ચમકારો ચોવીસ થી અડતાળીસ કલાકમાં મળી શકે આંશિક રાહત હવામાન વિભાગે કરી છે આગાહી ચાઇનીઝ દોરી સામે કામગીરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કર્યા સરકારને સવાલ આજે રાજ્ય સરકાર રજૂ કરશે નવેસરથી સોગંદામું રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે અંતિમ અને ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ક્રિકેટ મેચને લઈને લોકોનો ઉત્સાહ આસમાને समाच चारों आतेरे फक्ता आटलूज मने आप शुरजा, नमस्कार पाटण एचेन जीउ मा कुल अध्यक्ष